गुड मॉर्निंग विद्यार्थी, धोरण चार विषय पर्यावरण पाठ 22 पटोला। हवे पाठ नवो छे एना विषे तमने समझाऊं छू। तो जुओ, सूत्रो कपड़ा रू अने सूत्रमांथी बने छे। प्राचीन समयथी आपणा देशमां घणी बधी जग्याओ विविध प्रकारनी वस्तुओ बनावा माटे खूब ज प्रख्यात छे, जेमां પાટણના પટોળા, ઢાકાનું મમલર, મલમલ, જેમાં પાટણના પટોળા, ઢાકાનું મલમલ, કુલુની શાલ, મધુબાની ચિત્રો, અસમનું સિલ્ક, કાશ્મીરનું ભરતકામ, કચ્છીમાં ભરતકામ, જેતપુરની બાંધણી, બેંગ્લોરી સાડી, બનારસની બનારસી સાડી, ખાનગઢનું માટીકામ વગેરે, ક્યાંનું શું વખણાય એ આપણે મેં તમને સમજાવ્યું। હવે આગળ છે, આધુનિક સમયમાં વિવિધ પ્રકારના કપડાં બનાવવામાં આવે છે, જેવા કે ઊન, રેશમી, જીન્સ, નાયલોન, ટેરેલિન, પોલિયેસ્ટર, શણ વગેરે। હવે સમજ પડી, એ કાપડ વિવિધ પ્રકારના કપડાં એમાંથી બનાવવામાં આધુનિકમાં બનાવવામાં આવે છે। હવે આપણે આગળ છે, દરેક કપડાના રંગ, આપણે કાપડ લઈએ છીએ તો બધા કપડાના રંગ એક સરખા હોય છે? ના, જુદા જુદા રંગના હોય છે। તો એના માટે દરેક કપડાના રંગ અલગ અલગ હોય છે, એટલે કે કપડાં રંગબેરંગી, જુદા જુદા રંગ એટલે રંગબેરંગી હોય છે। કેટલાક કપડામાં આપણને વિવિધ ભાતીગળ ડિઝાઇન જોવા મળે છે, બધામાં એક સરખી ડિઝાઇન પણ નથી હોતી। જુઓ છો ને, કોઈ બીના કાપડ જુઓ, બધાની ડિઝાઇન જુદી જુદી હોય, કોઈની ડિઝાઇન એક સરખી કાપડમાં હોતી નથી। આ ડિઝાઇન છાપકામ દ્વારા કરવામાં આવે છે। પ્રાચીન સમયની કેટલીક વણાટ કામની હસ્ત કારીગરી, વણવાનું વણાટ ઉપર હસ્ત એટલે હાથની, હાથથી પણ લોકો ડિઝાઇન કરે છે। કાપડની કલા હવે લુપ્ત થવાના આરે જોવા મળે છે, જેમાં પાટણના પટોળા મુખ્ય છે। આ કલાને જો યોગ્ય માવજત આપવામાં નહીં આવે તો થોડા વર્ષો પછી આ કિંમતી કલા હંમેશા માટે ગાયબ થઈ જશે। એટલે આપણે આ બધું કાપડને બરાબર ધ્યાનમાં રાખવું જોઈએ, અને એની ડિઝાઇનો વણાટથી હસ્તકાળી કામગીરીથી કારીગરીથી પણ કરવી જોઈએ। તો હવે ચોપડીમાં પાના નંબર છે 169, એના હું સવાલ જવાબ તમને કરાવું છું। તો મોક્ષા અને નિર્મલ આ સુંદર કલા તેમના બાળકોને શીખવી શકશે? ઉત્તર, પટોળા તૈયાર કરવામાં વણાટ ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજ જરૂરી છે, ઘણા દિવસોની મહેનત માંગી લે છે। મંબાળી મિલ્ક સિલ્કના તાર અને રંગો ખૂબ જ મહેનત માંગી લે છે। મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે, પરંતુ સામે ખરીદનાર વર્ગ ઓછો છે। ફેશન બદલાતા પટોળાને પસંદ કરનાર વર્ગ પણ ઘણો ઓછો છે। આથી 700 પરિવારમાંથી અત્યારે 3 પરિવાર આ કાર્ય કામ કરે છે। લુપ્ત થતી જતી આ કલા અને તેના કસબીઓ આ કામ ચાલુ રાખે છે, તેમને કેમ તે પ્રશ્ન છે। આ સંજોગોમાં મને લાગે છે કે મોક્ષા અને નિર્મળા આ સુંદર કલા તેમના બાળકોને શીખવાડવાને બદલે તેમને બીજા ધંધામાં ગોઠવશે। એ રીતે બીજા સવાલે છે 2, 3 અને 4 અને 5, તો એનો તમને હું ફોટો પાડી મોકલું છું, તે સવાલ જવાબ તમારે નોટમાં લખવાના છે અને સવાલ જવાબ મોઢે પણ કરવાના છે। પાઠ હજી આજે જ ચાલુ કર્યો છે, એટલે હજી આગળ ઘણું બધું આપણે શીખવાનું બાકી છે। તો થેન્ક યુ વિદ્યાર્થીઓ, સારા અક્ષર લખજો અને મોઢે પણ કરજો।